नमस्ते मित्रों, परिवार ना पांच सभ्यों ना मौत थई गया। परिवार एक अने एक साथे पांच लोगों ने चिता आ जोईने गामनी अंदर सन्नाटो छवाई गयो। कया गामनी अंदर आ घटना बनी छे तेमज आ घटना केवी रीते बनी छे तेनी समग्र माहिती तमने आजना वीडियो में आपवानी छे। तो थोड़ो टाइम काढ़ी वीडियो अंत सुधी जोई लेशो तो आ तमाम माहिती छे ते तमने मळी जशे। तो चालो मित्रों, आपणे आजना वीडियोनी शरूआत करी। मित्रों, 88% गुजराती लोकोए हजी आ चेनलने सब्सक्राइब नथी करी तो अत्यारे ज नीचे लाल कलरनुं सब्सक्राइबनुं बटन छे ने प्रेस करजो अने बाजुमां रहेल बेल आइकन दबावा विनंती। तो चालो मित्रों, आपणे आजना वीडियोनी शरूआत करी। मित्रों, पूरी घटना समझवा माटे वीडियोने अंत सुधी जोशो तो घणी बधी उपयोगी माहिती तेमज आमांथी शीख मेळवानुं तमने मळशे। મોતનું એવું તે તાંડવ સર્જાયું કે જેને લીધે ગામનો દરેક વ્યક્તિ છે તે અચમચી ગયો। એક જ પરિવારના પાંચ સભ્યોની નનામી એક સાથે ઉઠી ત્યારે સમગ્ર ગામના દરેક નાગરિકના આંખની અંદર આંસુ હતા। મિત્રો, કોરોનાની બીજી લહેરમાં ઘણા પરિવારો છે તે વિખરાઈ ગયા છે। કોઈએ ભાઈ બહેન પતિ પત્ની મા બાપ પુત્ર છે તે ગુમાવ્યા છે। આ કોરોનાની બીજી લહેર જિંદગી પર નહીં ભૂલી શકે એવા ઘા છે તે ઘણા લોકોને આ લહેરની અંદર વાગ્યા છે। કોરોના બાદ લોકડાઉન ખુલ્યું તો અકસ્માતના ભોગના બનાવો છે તે પણ વધવા લાગ્યા છે। હોસ્પિટલમાં દાખલ વ્યક્તિની ખબર અંતર પૂછવા જતી વખતે કાળનો કોળિયો બન્યો છે આ એક પરિવાર। આરોગ્ય સારું ન હોવાથી લાલચંદ નામના પરિવારના એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જેમની ખબર અંતર જાણવા માટે પૂરો પરિવાર છે તે હોસ્પિટલે જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા વાહન સાથે ગમખવાર અકસ્માત છે તે સર્જાયો હતો। આ અકસ્માતમાં પરિવારના મોભી લાલચંદના પત્ની મેના, ભાઈ હરિપ્રસાદની પત્ની ગાયત્રી, હરિપ્રસાદનો દીકરો અતુલ તથા અન્ય ભાઈ કિશોરની પત્ની સવિતા અકસ્માતનો છે તે ભોગ બન્યા હતા। આ દુર્ઘટનામાં મેના દેવીનું હોસ્પિટલે લઈ જતી વખતે માર્ગની અંદર મોત નીપજ્યું હતું જ્યારે સવિતા દેવીએ ટ્રોમા સેન્ટરમાં અંતિમ શ્વાસ છે તે લીધા હતા। હોસ્પિટલમાં દાખલ લાલચંદને આ ઘટનાની જાણ થતાં જ તેઓ આઘાત સહન કરી શક્યા નહીં અને તેમનું પણ મોત છે તે નીપજ્યું હતું। આમ પરિવારમાં પાંચ સભ્યોના મોત થયા। પરિવારના સભ્યોના મૃતદેહો જ્યારે ઘરે પહોંચ્યા તો સમગ્ર વિસ્તારની અંદર સન્નાટો છે તે છવાઈ ગયો હતો। પાંચેય સભ્યોના રાત્રિના સમયે જ અંતિમ સંસ્કાર છે તે કરી દેવામાં આવ્યા હતા। એક જ પરિવારની પાંચ ચિતાઓ છે તે એક સાથે ગામના સ્મશાનની અંદર સળગાવવામાં આવી હતી। આ ઘટના છે તે રાજસ્થાનના આડસર બાસના ગામના પરિવાર સાથે બની છે। મિત્રો, હાલનો સમય એવો છે કે માર્ગ પર ભીડો વધી રહી છે, એવામાં જ્યારે વાહન લઈને આપણે બહાર જતા હોઈએ ત્યારે પૂરી સાવચેતી સાથે વાહન ચલાવવું, કારણ કે નાની ભૂલના કારણે પલભરની અંદર મોતનું તાંડવ છે રચાઈ જતું હોય છે। આ એવો સમય છે જેમાં દરેક લોકોએ માર્ગ ઉપર ખાસ સાવચેતી સાથે વાહન ચલાવવું જોઈએ।